નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. સિયાચીન દુર્ઘટનામાં જીવતા મળેલા 33 વર્ષીય સૈનિક હનુમંત થપ્પાનું અવસાન થતા આજે કર્ણાટકમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. શહીદના ગામ સહિત દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું. પ્રધાનમંત્રી, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત નેતાઓએ કરી શ્રદ્ધાંજલિ. ઇશરત જહાં લશ્કરે તોયબાની આત્મઘાતી બોમ્બર હોવાનો ડેવિડ હેડલીએ કર્યો ખુલાસો. મુંબઈની કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી સુનાવણી દરમિયાન થયો ઘટસ્ફોટ. જુવાનીએ હેડલીએ લશ્કરે તોયબાના ખૂંખાર સૂત્રધારોના નામ આપ્યા. ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે કહ્યું, ઇશરત જહાં ટેરર કનેક્શન હેડલીના મુખે બહાર આવતા ગુજરાત સરકારના દાવાને મળ્યું સમર્થન. તો વણઝારા પરિવાર હેડલીના ખુલાસાથી બન્યો ખુશખુશાલ. સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ દત્તક લીધેલા પાંથાવાડા ગામે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કરતા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી. મોદી સરકારની સામાજિક સુરક્ષા યોજનાનો ફાયદો ઉઠાવવા સૌને કર્યો આગ્રહ. દક્ષિણ એશિયાઈ ખેલોમાં ભારતે 140 ગોલ્ડ, 78 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેળવતા ભારતનો દબદબો. શૂટિંગ, ટેનિસ અને ભારતનો સવાટો. ભારત અને શ્રીલંકા વચ્ચે રાંચીમાં આજે બીજી 2020 મેચ હિસાબ સરભર કરવા ભારતનો નિર્ધાર. તો ભારત હારશે તો રેન્કિંગમાંથી ભારત ટોચનું સ્થાન ગુણાવશે. સમાચાર વિગતવાર જોઈએ. લાન્સનાયક હનુમંત થપ્પાના અંતિમ સંસ્કાર આજે એમના વતન કર્ણાટકના ધારવાડ ખાતે સંપૂર્ણ રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. હનુમંત થપ્પાનું પાર્થિવ શરીર કાલે મોડી રાત્રે હુબલી પહોંચ્યું હતું. તેમના પાર્થિવ શરીરને હુબલીની એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ શહીદ લાન્સ નાયક હનુમંત થપ્પાને હુબલી વિમાન મથકે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ પ્રસંગે શહીદના પરિવારને 25 લાખ રૂપિયા જમીન અને આશ્રિતોને નોકરી આપવાની જાહેરાત કરી હતી. હનુમંત થપ્પાની નિધનની દેશભરમાં શોક વ્યાપ્યો હતો. સમગ્ર દેશના લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે સિયાચીનમાં ગઈ 3 ફેબ્રુઆરીએ થયેલા હિમસ્ખલનમાં 9 જવાનો શહીદ થયા હતા. એકમાત્ર લાન્સ નાયક હનુમંત થપ્પા આજ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયા હતા. જોકે તેમની હાલત ખૂબ જ નાજુક હતી અને તેમના શરીરના ઘણા અંગોને કામ કરવાનું બંધ કરી દીધું હતું. એમના બંને ફેફસામાં ન્યુમોનિયાના લક્ષણો જણાયા હતા અને તેમના મગજ સુધી ઓક્સિજન પહોંચતો નહોતો. તેમના સ્વાસ્થ્ય માટે સમગ્ર દેશમાં પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, પરંતુ હનુમંત થપ્પાના જિંદગીનો જંગ આખરે તે હારી ગયા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ લાન્સ નાયક હનુમંત થપ્પાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે હનુમંત થપ્પાના નિધનને પૂરી ન શકાય તેવી ખોટ બતાવતા વીર જવાનોની બહાદુરીને સલામી આપી હતી. અમેરિકાના શિકાગોની જેલમાં બેઠા વિડીયો લિંક વડે મુંબઈમાં જુવાની નોંધાવી રહેલો ડેવિડ કોલમેન હેડલી એક પછી એક સ્ફોટક ખુલાસા કરતો જાય છે. મુંબઈ ત્રાસવાદી હુમલાનું કાવતરૂ ઘડનાર લશ્કરે તોયબાની કામગીરી ઉઘાડી પાડતા પાડતા હેડલીએ ઇશરત જહાં વિશે પણ વાત કરી હતી. 2004માં ગુજરાત પોલીસ દ્વારા જેનું એન્કાઉન્ટર થયું હોવાનો કેસ રજૂ થયો છે, ત્યારે ઇશરતનું ટેરર કનેક્શન હેડલીના મુખે બહાર આવતા જૂના કેસમાં નવા વમળ સર્જાયા છે. 26/11ના મુંબઈ હુમલાની વિડીયો સુનાવણીની ગંભીર અસર ઇશરત જહાં કેસ પર પડવાની ગંભીર સંભાવના છે. 19 વર્ષની કોલેજ કન્યા ઇશરત જહાં અને તેના અન્ય સાથીદારોનું 2004માં ગુજરાત પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં મોત થયું હતું. ઉસને કહા કે ઝકીઉર રહેમાન લખવી યે ઓપરેશનલ કમાન્ડર હૈ, હાફિઝ સહીદ યે ફાઉન્ડર હૈ, ઓર ફાઇનાન્સ વિંગ, નેવલ વિંગ और वुमेन विंग, ऐसे तीनों विंग्स उसने बताए, नूरजान, इशरत जहां और मुमताज. तो उसने तुरंत कहा कि इशरत जहां ये नाम मैंने सुना था और पुलिस के चकमक में मारी गई थी. 2009માં અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ઇશરતના એન્કાઉન્ટરને બનાવટી અથવા ઘડી કાઢેલું ગણાવ્યું હતું. ગુજરાત સરકારે તે સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 3 જુલાઈ 2013ના રોજ સીબીઆઈએ અમદાવાદની એક અદાલતમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરતા જણાવ્યું કે એન્કાઉન્ટર ઘડી કાઢવામાં આવેલું હતું.
ઇશરત એલઈટીની સભ્ય હતી અને તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીની હત્યા કરવા આવી હતી તેવી ગુજરાત પોલીસ અને સ્ટેટ આઈબીની ગુપ્ત માહિતી સામે પણ સીબીઆઈએ સવાલ ઉઠાવ્યો હતો. એન્કાઉન્ટર ઓપરેશન હાથ ધરનાર તત્કાલીન ડીઆઈજી ડીજી વણઝારાના પરિવારનું કહેવું છે કે આ નવા ખુલાસાથી તેમના પર લાગેલા આરોપ જુઠ્ઠા સાબિત થયા છે. આ એન્કાઉન્ટર જ્યારે 2004માં થયું એ વખતે પણ આ વાત બહાર આવી હતી. એ વખતે પણ ગુજરાત પોલીસે સ્પષ્ટ કીધું હતું, ગુજરાતની સરકારે પણ સ્પષ્ટ કીધું હતું અને કે આ ખરેખર આ આ લશ્કરે તોયબાની ઇશરત જહાં એની એની ફિદાઈન છે અને એની સાથે બે પાકિસ્તાની માણસો હતા અને એ ત્રણની સાથે એક ચોથો હિન્દુસ્તાની માણસ હતો. ગુજરાત સરકારે આ નવા ખુલાસાને આવકાર્યો છે જ્યારે કોંગ્રેસે સત્ય શું છે તે નક્કી કરવાનું લોકો પર છોડ્યું છે. ઇશરત જહાં લશ્કરે તોયબાના દિશા નિર્દેશ હેઠળ ગુજરાતમાં ત્રાસવાદી કૃત્ય કરવા માટે પ્રયત્નશીલ હતી એ તથ્ય ડેવિડ હેડલીના કોર્ટ સમક્ષના નિવેદન પરથી પ્રસ્થાપિત થાય છે. ગુજરાત પોલીસ એ કોઈપણ પ્રકારના આતંકવાદી આવા એમના મનસૂબા સફળ ન થાય એના માટે ભૂતકાળમાં પણ એટલી જ પ્રયત્નશીલ હતી. આજે પણ એ આ દિશામાં પૂરતા પ્રયત્નો કરી અને ખૂબ સફળતાથી એમાં આગળ વધી રહી છે. ટેરરિસ્ટ જ્યારે કહેતો હોય કે એમના સાથી હતા કે જે હોય અને એની સામે જ એમની માં એ દીકરીની માં જ્યારે એમ કહેતી હોય કે આ નિર્દોષ છે તો પ્રજાએ નક્કી કરવાનું છે કે આમાં નિર્દોષ છે. હેડલીએ જણાવ્યું હતું કે જમાત ઉદ દાવાનો વડો અને 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ ઝકીઉર રહેમાન લખવીએ તેને કહ્યું હતું કે એક અન્ય કાર્યકર મુઝમ્મિલ બત્તે ઇશરતનો ઉલ્લેખ કરીને ભારતમાં એક ઓપરેશન ઘડી કાઢ્યું હોવાની વાત કરી હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગુજરાત ભાજપના પ્રમુખ આરસી ફળદુ તથા પ્રવક્તા આઈકે જાડેજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે મુંબઈ ત્રાસવાદી હુમલાના આરોપી ડેવિડ હેડલી દ્વારા ઇશરત જહાં વિશે ખુલાસો થતાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની તત્કાલીન ભાજપ સરકાર દ્વારા લેવાયેલા પગલાં યથાર્થ અને રાષ્ટ્રહિતમાં હતા. તેમણે બિન સાંપ્રદાયિકતાનો બુરખો ઓઢી રાજકીય કાવાદાવા રમવાનો આક્ષેપ કોંગ્રેસ પર મૂકતા કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સામે મોરચો માંડવા બદલ કોંગ્રેસે માફી માંગવી જોઈએ, કારણ કે હેડલીના ખુલાસા પછી ઇશરત મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ગઈકાલે 4 મહત્વના કરારો ઉપર હસ્તાક્ષર થયા હતા, જેમાં સાયબર સુરક્ષા, પાયાની સેવા, ઉર્જા અને નાણાં ક્ષેત્ર સામેલ છે. ભારતના પ્રવાસે આવેલા અબુધાબીના યુવરાજ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાયન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાટાઘાટો પછી ગઈકાલે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ કરારોથી બંને દેશો વચ્ચે પહેલેથી ચાલી આવતી યોજનાઓ પૂર્ણ થવાની આશા વધી ગઈ છે. ભારતના પ્રવાસે આવેલા અબુધાબીના યુવરાજ શેખ અલ નાયને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન બંને નેતાઓએ કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા કરી હતી. યુવરાજ અને અલ નાયન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા વિભિન્ન મુદ્દે ચર્ચા થઈ હતી. અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે ગુરુત્વાકર્ષણ તરંગની જાણકારી મેળવી લીધી છે. વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ ગુરુત્વાકર્ષણ તરંગો પ્રકાશની ઝડપે યાત્રા કરે છે. લીવો આલ્બર્ટાઇનને શોધકર્તાએ કહ્યું છે કે તેમણે બે બ્લેક હોલોની અથડામણથી નીકળતા તરંગોની જાણકારી મેળવી લીધી છે. લીવો પ્રોજેક્ટના કાર્યકારી નિર્દેશક ડેવિડ રેન્સે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે પહેલીવાર ગુરુત્વાકર્ષણ તરંગોને અનેક બ્લેક હોલોની પ્રત્યક્ષ રીતે જાણકારી મળી છે. આનાથી આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની ભવિષ્યવાણી સાચી પડી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે પૃથ્વીથી અબજો પ્રકાશ વર્ષ દૂર બે બ્લેક હોલોના ટકરાવથી આ અવકાશ અને સમયના સંબંધની જાણકારી મળે છે અને તેનાથી વર્ષોથી ચાલી રહેલા ગુરુત્વાકર્ષણ તરંગોની શોધનો અંત આવવાની ધારણા છે અને બ્રહ્માંડના જન્મ સાથે સંકળાયેલા બિગ બેંગના સિદ્ધાંતને સમજવા માટે નવી બારી ખુલશે. બનાસકાંઠાના સાંસદ અને ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પાંથવાડા ગામને દત્તક લીધું છે. તાજેતરમાં તેમણે પાંથવાડા ગામે પહોંચી અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યા હતા, જેમાં વીજ કંપનીની કચેરી ઉપરાંત વનકુટીર, પુસ્તકાલય તથા કમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મોદી સરકારે શરૂ કરેલી સામાજિક સુરક્ષાની યોજના હેઠળ નોંધણી કરાવવામાં એક પણ જરૂરિયાતમંદ પરિવાર બાકી રહે નહીં તેનું જાગૃત નાગરિકોને ધ્યાન રાખવાનું છે. તેમણે મેક ઇન ઇન્ડિયા તથા ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોના ફાયદા પણ સવિસ્તાર જણાવ્યા હતા.
પોતે દત્તક લીધેલા પાંથાવાડા ગામના વિકાસ માટે દર મહિને કલેક્ટર સાથે બેઠક યોજી સમીક્ષા કરતા તેમણે કહ્યું હતું કે આપણે ભારતને કૌશલ્યસભર બનાવીશું તો જ મેક ઇન ઇન્ડિયાનું ધ્યેય હાંસલ થશે. દેશની આઈટીઆઈ પાસેથી કૌશલ્ય ઊભું કરવાની આશા રખાય છે. અમદાવાદમાં આવેલી આઈટીઆઈ મણિનગર આવા મોડેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઝળહળતું ઉદાહરણ છે. સુરતમાં પોલિશ્ડ ડાયમંડના ઉત્પાદનમાં અગ્રેસર હીરા ઉદ્યોગકારો પર રફ ડાયમંડના સપ્લાય પર નિર્ભર કરે છે. ત્યારે સુરતમાં 2015ના મુશ્કેલ સમયગાળા બાદ રફ હીરા ઉદ્યોગે સુરત સુધારા પર સ્પર્શને હાંસલ કર્યો છે. આ સંદર્ભે રફ સપ્લાયર કંપની ડી બેયર્સે પોલિશ ડાયમંડ ઉત્પાદકોની સાથે રહેવાની ખાતરી સાઇટ હોલ્ડર્સ સાથેની મીટિંગમાં રજૂ કરી છે. લાંબા ગાળાના કપરા સમય બાદ તાજેતરમાં જ ક્રિસમસ દરમિયાન અમેરિકા સહિતના બજારોમાં વધેલી ખરીદીના કારણે બજારમાં સુધારો નોંધાયો છે. હાલ ડાયમંડ ઉદ્યોગમાં આ સુધારાથી નાના મોટા ખુશખુશાલ થઈ ગયા છે તેમ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ લાવડિયાએ જણાવ્યું હતું. કે જેથી કરીને ડિમાન્ડ અને સપ્લાય સામે એક રેશિયો એક સરખો થઈ શકે અને રફોના ભાવો પણ કંટ્રોલ થઈ શકે અને ઓવર ટ્રેડિંગ અથવા ઓવર જથ્થો લોકો ખરીદતા પણ ખચકાય. આવી સપોર્ટ બંને બાજુથી એકબીજાની સહયોગથી માઇનરો અને પ્રોડક્શન બંનેના સહયોગથી આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે સ્ટેપો લેવાના છે એના કારણે દિવાળી પછી ઘણો જ બેનિફિટ અથવા સારું વાતાવરણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જોવા મળી રહ્યું છે. 12મી દક્ષિણ એશિયાઈ રમતોના 7મા દિવસે ભારતે એથ્લેટિક્સ, નિશાનબાજ, ટેનિસની સ્પર્ધાઓમાં પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું. ભારતને અત્યાર સુધીમાં કુલ 238 ચંદ્રકો મળ્યા છે, જેમાં 140 સુવર્ણ, 78 રજત અને 20 કાંસ્ય ચંદ્રક છે. ચંદ્રકોના સરવૈયામાં શ્રીલંકા બીજા અને પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. આજે ભારત પાકિસ્તાન વચ્ચે હોકીની ફાઇનલ મેચ રમાશે. ભારત શ્રીલંકા વચ્ચેની 3 20-20 મેચોની શ્રેણી પૈકીની બીજી મેચ આજે રાંચી ખાતે રમાશે. શ્રીલંકાની ટીમ આ શ્રેણીની પહેલી મેચ જીતીને 1-0થી આગળ છે. શ્રીલંકાની ટીમ દ્વારા પહેલી મેચમાં મળેલી હાર પછી ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી જીવંત રાખવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. આજે વસંત પંચમી છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવી સરસ્વતી જ્ઞાન, વિજ્ઞાન, સંગીત અને શિલ્પકલાની દેવી મનાય છે. શ્રદ્ધાળુઓ જ્ઞાન પ્રાપ્તિ માટે અજ્ઞાનથી મુક્ત થવા માટે આજે દેવી સરસ્વતીની ઉપાસના કરે છે. કેટલાક પ્રદેશોમાં આજે બાળકોને પહેલો અક્ષર લખતા શીખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યા આરંભ માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે. એટલે જ માતા પિતા પોતાના બાળકોને મા સરસ્વતીના આશીર્વાદ સાથે શિક્ષણનો પ્રારંભ કરાવે છે. જ્યોતિષ વિદ્યા અનુસાર વસંત પંચમીનો આ દિવસ બધા જ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.